સૌરાષ્ટ્રનું પાટનગર એવા સુરતની અંદર આજે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે સુરત લોકસભા મત વિસ્તારમાં ઇન્ડિયા ગઠબંધનના સાથી ઉમેદવાર ભાઈ નિલેશ કુંભાણીના સમર્થનમાં આયોજિત આજની આ વિશાળ જનસભામાં આપણી વચ્ચે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અમારા ભાઈ ભાઈબંધ અને પૂર્વ વક્તા માનની ગોપાલભાઈ ઇટાલિયા, એવા જ સુરત શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ માનની દિનેશભાઈ વિપુલભાઈ, એવા જ અમારા હાકમ જેવા આગેવાન દરરોજ સુરતને ધણધણાવે એવા સાથી ભાઈ દર્શનભાઈ નાયક, માનની હસમુખભાઈ દેહાય, માનની પપનભાઈ, માનની ખેની સાહેબ, માનની ભૂપેન્દ્રભાઈ, માનની પટવા સાહેબ, અમારા સુરત કોર્પોરેશનમાં વિપક્ષના નેતા માનની પાયલબેન, માધવીબેન, સન્માનની મંચ ઉપસ્થિત બધા જ, અમારો ભાઈ મહેશ સહિત ઉપસ્થિત બધા જ મંચસ્થ મહાનુભાવો, અને આજે સુદામાની ઝૂંપડીએ પધારેલા મારા સૌ પરિવારજનો, જોગાનું જોગ છે ગોપાલભાઈ, તમે ભગવાન કૃષ્ણને યાદ કર્યા, ગોકુળમાં તો રાસલીલા થતી, ગોકુળમાં તો રાસલીલા થતી, ત્યાં ભગવાન કૃષ્ણની સાક્ષી આજ આ સુરતની બજારમાં ભાઈ કળિયુગનો કાળ, અને આજ ગોપીન ફાર્મમાં નિલેશભાઈ આવ્યો ને મારી સામે ધ્યાનમાં આવ્યું કે અનાયાસે આજ સુરત બે ભાગમાં વેચાણું છે, એક બાજુ જેને ઈડી ની બીક હોય, સીબીઆઈ ની બીક હોય, ઇન્કમ ટેક્સ ની બીક હોય, પોલીસ વાળાની બીક હોય, સરકારની બીક હોય, એ બધા ધનાધિપતિઓ સલામ મારવા ગયા છે, અને બીજી બાજુ આ સુદામાની ઝૂંપડીએ આ સરકારથી કચડાયેલા લોકોના ટોળે ટોળા ભેગા થયા છે. આજ સમજતા શીખો ત્યારથી અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, માથા ઉપર વટ પાણી વહી ગયા. આ ઈસ ગુજરાત, ગાંધી અને સરદારનું ગુજરાત, જે ગાંધીએ દેશને આઝાદી અપાવી, સરદાર સાહેબે 18 વર્ણને લાગણીના તાતણે જોડ્યા, બાબા સાહેબે બંધારણમાં પ્રાણ પૂરી અને 18 વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવી હતી, અને એ જ અધિકાર યાત્રાનું પરિણામ છે મારા બાપ. આ મંચ ઉપર બેઠા એ કોઈ હોજા નથી, પણ દર ચૂંટણી આવે અને તમને પગે લાગવા આવવું પડે ને, એ મતના માલિક તમે છો. આ તાકાત આ દેશના બંધારણે આપણને આપી ને એટલે લોકશાહી ટકી છે. હે ભાઈ, ચૂંટણીઓ નો આવે તો અમે નેતાના દીકરાઓ તમને કોઈ હોજા લાગી છે હાથ જોડવા આવી? આજ સમય બદલાણો છે, બાબાએ ઘડેલા બંધારણ ઉપર પગ મૂકી અને સત્તાના સૂત્રો સંભાળનારા લોકો છે ને, એનો અહંકાર સાતમા આસમાને છે, એનો અહંકાર ઓગાળવા હું તો વિનંતી કરવા તમારી વચ્ચે આવ્યો છું. મને સુરત ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. આ ગોપાલભાઈ મારો ખૂબ જૂનો સાથી, બાંધવા વાળા અમથાઈ બધા ભેગા હોય ને, હમણાં જ હું હારે આવતા આવતા વાત કરતો હતો, ભાઈ હવે ધરાળ ઉલાળ વગર ના હોય ને, ઈ આપણી આગળ રે, જેની ચીપટીઓ આવે ને ઈ તો બધા જાય મુઠીઓ વાળીને. કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે આ સુરતની બજારમાં કહું છું કે કોંગ્રેસે કામના મત માંગ્યા છે. આજ 25-25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કોર્પોરેશન થી લઈ
અને કેન્દ્ર સુધી ભાજપનું શાસન છે, પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ગામના સરપંચ થી લઈ અને સંસદ સભ્ય 26 સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ગઈ 22 ચૂંટણીમાં ભાઈ મને ગોપાલભાઈ માફ કરજો, હળિયું લાગીને હરોડા પડી ગયા હતા. અને એટલે સુરતના પાદરમાં કહેવાય એવું, આ વખત આખે આખો હાવણો લઈને તમારી વચ્ચે આવ્યો છું. આ થઈ છે હાવણો છે, બધો કચરો સાફ કરી નાખજો, આટલી વિનંતી કરવા તમારી વચ્ચે આવ્યો છું. ધનાઢી પતિઓએ તો સલામ મારવા જવું પડે, પણ આજ સતત અને સળંગ સત્તાના મદમાં ભાન ભૂલા શાસકો સામાન્ય માણસની વાત સાંભળતા નથી. આજ આખા ગુજરાતમાં જમે તમે જુઓ, મંદીની મોકાણ છે, મોંઘવારીનો માર છે, બેરોજગારી ભારોભાર વધતી જાય છે, ચારેય કોર અત્યાચાર છે, સરકારી કચેરીએ જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર ભરડો લઈ ગયો છે. પાયલબેન, આ ગુજરાતમાં દારૂનો વેપાર થાય છે, ડ્રગ્સનો વેપાર થાય છે, વ્યાંજકવાદીઓ સામાન્ય માણસના પરસેવાની કમાણી લૂંટી જાય છે, ભૂ માફિયાઓ બેફામ છે, ફી માફિયાઓ બેફામ છે, છે કે નહીં? આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે કર આતંકવાદથી નાના માણાનું લોહી ચૂસી અને મોટા માણસોના પેટ ભરતી થઈ છે, ને બાપ, નાના માણાને જીવાડવા માટે તમે હવે મતદાન કરજો. ગોપાલભાઈ હમણાં વાત કરતા હતા ઈડીની, સીબીઆઈની, ઇન્કમ ટેક્સની. ગોપાલભાઈએ કીધું કે આ ચૂંટણી માથે આવી છે, દેશને આઝાદી અપાવવી છે, અને કોંગ્રેસ પક્ષના બધા જ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા, સીઝ કરી દીધા, કોંગ્રેસના ખાતાને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે તાળા મરાવી દીધા. ગોપાલભાઈ, આ તો હું તમે કઠણસી બાકી કોંગ્રેસ વાળાને આપ વાળાને કોઈ ગલ્લે જઈને તો અત્યારે માવો ઉધાર નથી આપે, મને તમને કોઈ પાનના ગલે માવો ઉધાર નથી આપે, એમ તો પછી આ દારૂ માફિયાના હપ્તા કોણ ખાય છે, આ ડ્રગ માફિયાના હપ્તા કોણ ખાય છે, આ શિક્ષણ માફિયાના હપ્તા કોણ ખાય છે, આ જમીન માફિયાના હપ્તા કોણ ખાય છે, આ ખનીજ માફિયાના હપ્તા કોણ ખાય છે, એ સવાલ પૂછવાનો સમય આવ્યો છે. ઘણી બધી વાતો થઈ શકે, મારે જાજો સમય નથી લેવો. 100 સમસ્યા છે ને એનું એકમાત્ર સમાધાન સત્તાનું પરિવર્તન છે. હું યાદ દેવડાવવા આવ્યો છું, યાદ કરો આઝાદી પહેલાના એ દિવસો, આઝાદી પહેલાના દિવસો અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા અને આ ભારતને ગુલામ બનાવીને ગયા, એનું કારણ શું હતું? બાપ, સુરતના પાદરમાંથી અહીં સરદારના વારસ તરીકે બે હાથ જોડીને તમને વિનંતી કરવા આવ્યો છું. બાપ, ક્યાંય નાયતમાન જાયતમાન ભાતમાં વેચાયેલા હતા ને એટલે અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા. ગૌરવ કરો આ ગુજરાતના પનોતા પુત્ર શ્રી સરદારની ઉપર. ગાંધીજીએ આઝાદી અપાવી અને સરદાર સાહેબે અખંડ ભારતનું સપનું જોયું, અખંડ ભારતનું સપનું લઈ અને ગોહિલવાડના પાદરમાં ગયા. હાય, આ ગોપાલભાઈ મારા ગોહિલવાડનો હાકમ જેવો આગેવાન કાર્યકર્તા છે. મારા તમારા સરદારના ખોળામાં 1800 ગામના ધણીએ વિચાર્યા વગર બાપ આખું ગોહિલવાડ ધરી દીધું હતું. ભાઈ, આપણો માનો ઝીણો ભાઈ એક સાહ સાહ ખેડવા માંગે દે ખરા, હૃદય ઉપર હાથ રાખીને માના હમ ખાઈને સાચું કહેજો. માનો ઝીણો ભાઈ પડોશમાં એક સાહ માંગે તો
આપણે આપતા નથી. રખે ને ઢાંડો ફડકો હોય ને આડો સા, આપણે તો માનાજીના ભાઈ સામે મોકાણ થાય, ધીંગાણા થાય, માથા ફાટી જાય. ઈ જમાનામાં મારા ને તમારા સરદારના ખોળામાં બાપ 564 રજવાડાઓ ધરાણા ને, ત્યારે માં ભૂમ ભારતીની રચના થઈ, આ દેશને અખંડ કરવાનું કામ સરદારે કર્યું હતું. હે, ઈ તો કણબી કુલની કુખે જન્મેલો વલ્લભ, એને આ દેશના લોકોએ સરદારનું બિરુદ આપ્યું. સરદાર એટલે સૌને નેતૃત્વ પૂરું પાડેનું નામ સરદાર, સૌની રક્ષા કરેનું નામ સરદાર, સૌની ચિંતા કરેનું નામ સરદાર, સૌને સાથે લઈને ચાલે ને એનું નામ સરદાર. આપણે બધાય ગામડાના માણસો છીએ, આ સૌરાષ્ટ્રના પાટનગરમાં બેઠો બાપ, 4928 ગામનું મારું સૌરાષ્ટ્ર, એનું ગમે એ પાદર લઈ લ્યો, ઇતિહાસ એનો સાક્ષી છે કે એ ગામના પાદરમાં 18 વર્ણનો વસવાટ હતો. ગામમાં એક હય હોય, હુથાર હોય, લુહાર હોય, કુંભાર હોય, હોય કે નહીં, હે, એક એક મોચી હોય, એક બાવાજી હોય, એક બ્રાહ્મણ હોય, એક વાણિયા હોય, એક લુવાણા હોય, એક છત્રી હોય, હતા કે નહીં, હે. દરેકે પોતાના કર્મનો સ્વીકાર કર્યો હતો અને એ કર્મનું ગૌરવ લેતા હતા, એકબીજાના પૂરક બનીને રહેતા હતા. અને રખેન બાપા, આમાંથી કોઈ એકાદ ખોઈડું ઓછું થાય તો આપણા ગામના 5-5 મોટા માણસો પડોશમાં જાતા, 5 પાલી વધાડી અને જે ઘરનું ખોઈડું ખૂટ્યું હોય ને એને ગામમાં લાવીને વસાવતા હતા કે નહીં, હે. ગામમાં આપણે અહીંયા મોચી ન હોય તો પછી આ ચપલાને થીંગડા કોણ મારતું હોત? આપણા પગની રખેવાળી કરવાનું કામ એને કર્યું હતું. રખેને કોઈ દરજી ન હોત તો બાપ, હે, આપણા બાપ દાદા મહેનત કર્યા ને, કપડાં ફાટી જતા, થીંગડા મારીને જીવન કાઢતા, એ થીંગડા કોણે માર્યા હોત, હે. આપણા શરીર ઉપર લાજ ઢાંકવાનું કામ એ સમાજે કર્યું હતું. મારે એટલી જ વિનંતી કરવી છે કે આપણે સરદારના વારસો છીએ ને, ફરી સરદાર બની અને સમાજને જોડવાનું કામ કરવાનું છે. આ જ સત્તામાં બેઠેલા લોકો અંગ્રેજોના રસ્તે ક્યાંય વર્ગ વિગ્રહ પેદા કરી, મારી તમારી વચ્ચે ભાગલા પડાવી અને રાજકીય રોટલા શેકવામાં સફળ થયા છે. જેથી 42માં નાત જાત ભાત ભૂલીને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અવાજ આવ્યો કે અમે ભારતીય છીએ અને અંગ્રેજો ભારત છોડો. 5 વર્ષમાં ઈ જમાનાના અંગ્રેજો ભાગી ગયા હતા અને આધુનિક અંગ્રેજોને ભગાડવાનો આજ સંકલ્પ લેવાની તમને વિનંતી કરવા આવ્યો છું. આ સરકાર કોઈની નથી, ગોપાલભાઈ આંદોલનનો માણા છે. અમે તો 20 વર્ષથી ગોપાલભાઈ ખાંડા ખખડાવીએ છીએ અને ઈ જ ખખડાવીએ કે ચીપટી ન આવે. ગોપાલભાઈ કહેતા હતા કે આમ ભારતીય જનતા પાર્ટીના મિત્રો અમુક સાંભળી રહ્યા છે. ભાઈ, ઈ ભારતીય જનતા પાર્ટીના ભડકેલા 2 જ પ્રમુખ હતા. ભારતીય જનતા પાર્ટીના ભડકેલા 2 જ પ્રમુખ હતા. ઈ મને ને તમને સાંભળવા આવ્યા હતા કે આ કેટલું ખાનદાન ખોયડું છે બાપ, એને ગવઢિયાને પણ ખંભે લઈને ઘર સુધી મૂકવા જાય અને અમે તો અહીંયા ગાભા મારી મારી તૂટી ગયા, ભાજપ ભાજપ કરીને તૂટી ગયા અને આ તમારા કોંગ્રેસ વાળા જ અમારા સાહેબ થાય છે, હે. આ ભારતીય જનતા પાર્ટીનું પેટ ભરાતું નથી, એ કામના નામે મત માંગીએ કે એમ નથી. એટલે જેનું બજારમાં નામ હાલતું હોય ને એને શામ દામ દંડ ભેદથી ક્યાંય લલચાવવાનું, ફોસલાવવાનું, વટાવવાનું, ક્યાંય જેલમાં પુરાવી અને ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરાવવાનું છેલ્લા 15 વર્ષથી ષડયંત્ર હાલે છે. 15 વર્ષથી અવાજ ઉઠાવનારા લોકો, હે, એના મોઢે કેસરી ફટકાનું તાળું મારી દે તો બાપ, મારા ગરીબ માણા માટે, મધ્યમ વર્ગી પરિવાર માટે અવાજ કોણ ઉઠાવશે? જે દિવસ વિપક્ષનો અવાજ બંધ થઈ જાય ને ત્યારે આ ગુજરાતની પ્રજાએ, દેશની પ્રજાએ બાપ ખૂબ ભોગવવું પડશે. બે આ જોડીને વિનંતી કરું છું કે આ ચૂંટણી હાથમી તારીખનો દિવસ આવતી 7મી મે
કમ્પ્લીટ એક મહિનો રહ્યો છે, 30 દિવસ આપણી વચ્ચે છે. આવતી 7મી મેએ એનો નિર્ણય કરવાનો છે. આ ભાજપ વાળાને એમ છે કે તમે બધા કચડાયેલા, પછાત, આર્થિક રીતે પાયમાલ, ધંધામાં પૈમાલ, માનસિક રીતે પૈમાલ, દૂષણોમાં પાયમાલ લોકો, તમે શું ઊંચું માથું ઊંચું કરવાના? અને તમારો જે અવાજ ઉઠાવે ને એને અમે કમલમની કાર્યાલય ત્રાજવે તોડીને લઈ જાઉં, તમારે થાય કરી લેજો. એનો અભિમાન તો જુઓ. મારે તમને પૂછવું છે ભાઈ, ગોપાલભાઈની ઘરે હમણાં હું ચા પીને આવ્યો, મને આનંદ થયો કે મારા જિલ્લાની દીકરી છે ને એ બુટાણી છે. મેં કીધું અણીવાળા છે, ધ્યાન રાખજે ભાઈ. ગોપાલભાઈ, આપણે બે ભાઈઓ અહીંયા ગમે એટલી ફાકા ફોજદારી કરી પણ મારી બેને ડોળા કાઢ્યા હોત તો તમે ચાનું કહીએ કે ખરા? ભાજપ વાળાને એમ છે કે અમે આ ભારતીય જનતા પાર્ટીની અંદર વિપક્ષનો ચહેરો, પ્રજાનો અવાજ ઉઠાવનારા લોકોને એને ત્રાજવે તોડી લેવું ને એટલે ચૂંટણી જીતી જાઉં. 7મી મેનો દિવસ એ ગુજરાતની અંદર, દેશની અંદર નક્કી કરવા માટેનો દિવસ છે કે આ બધા મતના પોટલા બાંધીને ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયે વટલાઈને ગયા છે. એ મતના પોટલા લઈને ગયા, એનું વજન વધું છે કે આ ભારતીય જનતા પાર્ટીની હાડમારીથી પીડાયેલા લોકો, એનું વજન વધું છે? 7મી મે આ દેશે નક્કી કરવાનું છે કે મત નેતાઓના ખીચામાં છે, વટલાયેલા લોકોના ખીચામાં છે, અહંકારી લોકોના ખીચામાં છે, કે બાબા સાહેબે ઘડેલો મત એ શસ્ત્રને ધાર કાઢનારી જનતા જે જીવે છે એનો નિર્ણય 7મી તારીખે કરવાનો. મને વિશ્વાસ છે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ત્રાજવામાં એક બાજુ નેતાઓ ભર્યા હશે અને બીજી બાજુ પીડિત જનતા. લોકશાહીની અંદર જનતા જ્યારે જાગે ને ત્યારે એનો અચૂક વિજય થાય છે બાપ, અચૂક વિજય થાય છે. આ લડાઈ નિલેશ કુંભાણીની લડાઈ નથી, આ લડાઈ કોઈ વ્યક્તિની લડાઈ નથી, આ લડાઈ ખાલી ભાજપ અને કોંગ્રેસની લડાઈ નથી, આ લડાઈ મારા ને તમારા સ્વાભિમાનની લડાઈ છે. આ લડાઈ અહંકારી શાસકો છે ને એના અહંકારને ઓગાળવા માટેની લડાઈ છે. આ ભાજપના અહંકારને ઓગાળજો કે નહીં? નિલેશને જીતાડવા માટેની લડાઈ નથી બાપ, ભાજપના અહંકારને ઓગાળવા માટેની લડાઈ છે. અને અહંકારી શાસકોએ આખા ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. હું અગાઉ પણ કહી ગયો તો કે આ કોઈના નથી, આ કોઈના નથી. વારા પરતી વારો મે પછી ગારો, 15માં આપણને બધાને પીટા બહુ કણસતા હતા, મા બેન દીકરી એના સ્વાભિમાનને ઠેસ પહોંચે ને એવા કેટલાય કર્મો આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યા. મારે તો આ સુદામા ચોકને વંદન કરવા છે બાપ. આ ભૂમિમાં એવી તાકાત છે કે અહીંયાથી જેથી ઝાડ ઉઠીને એમાં ભલભલા દાજી ગયા છે, ભલભલા. આ ભાઈ હમણાં મને હળી કરતા હતા રાજકોટની. આપણે કેટલાય ને ટોપી પહેરાવતા હતા, ટોપી બદલાવતા હતા, કરતા હતા ને, નાભીનું નિશાન ચૂક્યા, આપણા બાપનું નામ સ્ટેડિયમ થી ભૂહી નાખ્યું, કોઈ ઉહકારો કરી ગયા ખરા? આપણા બાપના ખોળામાં, આપણા બાપના ખોળામાં જેને એના બાપ દાદાના રજવાડા ધરી દીધા હતા ને બાપ, આજે બાપુ હોય બળે ચીડ્યા. હું કેતી કેતો તો અમ વીતી તમ વીતશે ધીરી બાપુડિયા. આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત, આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત આ દેશની ક્ષત્રાણીઓએ રોડ ઉપર આવવું પડ્યું છે. નારીની શક્તિ બાપ, રોટી
બેટી રાજ અને ધર્મ માટે તલવારે લોહી કાઢીને તિલક કરતી હતી કે બાપ રણના મેદાનમાં ખપી જાજે, પણ હારીને માથું ઝુકાવીને આ ઘરમાં પાછો નહીં આવતો. ઈ આ દેશની ખુમારી હતી, ઈ આ દેશની ખુમારી હતી. દીકરી તો ભાઈ દીકરી હોય, દીકરીની નાયત ન હોય, કે દલિતની દીકરી હોય, પછાતની દીકરી હોય, આદિવાસીની દીકરી હોય, વાણિયા બામણ લુવાણા પટેલની દીકરી હોય, બાપ એ ક્ષત્રિયાણી હોય કે રાજપૂતાણી હોય, આ દેશની દીકરીઓ છે. અને આજ સત્તામાં બેઠેલા લોકો સત્તાના મદમાં પાન ભૂલા છે, વારંવાર દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચે ને એવો વ્યવહાર, વર્તન અને વાણી બે લગામ થઈ છે. બે લગામ આપણને વીવર હુડદાવ્યા. હા, બાપુથી બીવડાવી બીવડાવીને કેટલી વખત મતપેટીઓ ભરાવી ભરાવી કે નહીં ભાઈ, મારા હમ ખાઈને સાચું કયો. ભાજપમાં બાપુ ઈ બાપુ નહીં, અને કોંગ્રેસમાં શક્તિસિંહ આવે તો કે બાપુ, ભરતસિંહ આવે તો કે બાપુ, શંકરસિંહ આવે તો કે બાપુ, ઓલા અર્જુનભાઈ એ તો બાપુ નહોતા તોય છાપામાં અર્જુનસિંહ લખાવતા હતા. કોંગ્રેસમાં બધાય બાપુ, કોંગ્રેસમાં બધાય બાપુ કઈ, અને આપણને બીવડાવ્યા રાખ્યા, વી વરહુતી પેટીયું ભરાવ્યા રાખી, અને આપણી જરૂર પડીને તેથી આપણે જેની પેટીયું ભરીને એને જ આપણને છેતર્યા હતા, આપણા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી હતી. કેટલી માં બેન દીકરીઓ હે દર દર ભટકી રહી હતી, અહંકારી સરકાર જવાબ નહોતી આપતી, અને તેથી સમાજને એના નેતાની જરૂર હોય છે. પાછલા બાયણેથી સરકારમાં બેહી અમિત શાહના એજન્ટ કોણ બન્યા હતા એ સુરતનો સુદામા ચોક આજ ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછે છે. આ પ્રજાની બજારમાં તો આવું અઘરું છે, આવ્યા ને 22 વર્ષે આવ્યા, તરત જ ટેસ્ટરમાં લાલ લાઈટ થઈ. પાછલા બાયણેથી સરકારોમાં બેહી આ અમિત શાહના એજન્ટ કોણ બન્યા હતા, જેથી અમારી માં બેન દીકરીઓને તમારી પોલીસ તમારી સૂચનાથી માર મારી રહી હતી, પગ ભાંગી રહી હતી, એના એના શિયાળને દાગ લાગે એવી ચેષ્ટા કરી રહી હતી. મારો સમાજ, મારી માં બેન દીકરી દર દર એની આબરૂ બચાવવા માટે ભીખ માંગી રહી હતી. ત્યારે ત્યારે આ બધા ક્યાં ગયા હતા બાપ? ખાલી ખુરશીના સ્વાર્થ ખાતર સરદાર પટેલ સ્ટેડિયમના પાટિયેથી જે બાપના નામ ભુહાવે ને, સાચું કે ખોટું? હવે અસલિયાત ઓળખાઈ જવાની છે, યાદ કરજો. જે ખાલી ખુરશીના સ્વાર્થ ખાતર સરદાર પટેલ સ્ટેડિયમના પાટિયેથી જેણે બાપના નામ ભુહાવ્યા ને, એના પોખણા નો હોય એનો પરચો અપાય. બાપના નામ ભુહાવે એના પોખણા કરાય કે પરચો અપાય ભાઈ? તમને પૂછું છું કે જે બાપના નામ ભુહાવે એના પોખણા કરાય કે પરચો અપાય? તો થઈ જાવ તૈયાર. મારું ને તમારું સ્વાભિમાન, મારું ને તમારું સ્વાભિમાન એવા સરદારના નામે રાજકીય રોટલા શેકીને વીહવી વરહુદી મને તમને છેતનારા છે ને, આ વખત ખોટા ઠેકાણે હળી થઈ ગઈ છે. આપણને જેણે વીહવી વરહુદી બાપુથી બીવડાવ્યા ને, આ બાપુ ઘરની શક્તિ માટે, સ્વાભિમાનના રક્ષણ માટે લડાયા ચીડ્યા છે. આ બાપુ બળે ચીડ્યા ને ભાજપ ફટકાણી છે.